હેલો ફ્રેન્ડ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં જે પ્રિલીમ એક્ઝામ લેવાની હતી બે હજાર ને સત્તરમાં બે હજાર ને સત્તરની પ્રિલિમ એક્ઝામનું પેપર અને તેના જવાબોના સોલ્યુશન સાથે આજે આપણે મળ્યા છીએ આમાં આપણે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન નહીં કરાવીએ તેના આમાં લક્ષદ્વીપ કયા હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે તો તેનો જવાબ છે બી કેરળ પછી આગળ જોઈએ તો અનુસૂચિત જનજાતિ એટલે એસટી નો દરજ્જો એટલે એમાં બી જવાબ આવે કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી એસટી નો દરજ્જો મેળવવા માટે તેને ધર્મ સાથે કોઈ સંબંધ નથી પછી આગળ જોઈએ કમ્પ્યુટર ના યુએસબી નું પૂરું નામ શું છે તો એનો આન્સર છે બી યુનિવર્સલ સિરિયલ બસ મોહિની અટ્ટમ નૃત્ય છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે તો કેરળ રિયો ઓલિમ્પિક બે હજાર સોળમાં ભારતે કેટલા પદક જીત્યા હતા એક રજત અને એક કાંસ્ય સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્ર સામે રમ્યો હતો તો વેસ્ટ ઇન્ડિઝ સામે પછી ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા તો તે મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા સીએનજીમાં સૌથી મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે તો મિથેન વાયુ હોય છે પછી જોઈએ તો બે હજાર આઠમાં કઈ બે બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલિત થઈ ગઈ હતી તો એમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તો અથર્વવેદ લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો શાહજાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી તો એમ તેમાં જહાંગીરે પરવાનગી આપી હતી પછી આગળ જોઈએ ઓગણીસો પાંચમાં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા તો લોર્ડ કરજન ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો ક્લાઇમેટ એટલી હડપ હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું તો લોથલ ગીત ગોવિંદના લેખક કોણ છે તો જયદેવ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા તો ડબલ્યુ સી બેનર્જી ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે તો આફ્રિકા ખંડ છે નાગાર્જુન સાગર પ્રોજેક્ટ છે તે કઈ નદી ઉપર આવેલો છે તો કૃષ્ણા નદી ઉપર ગુજરાતના સમુદ્રનું અંદાજીત તટ કેટલું છે સોળસો કિલોમીટરનું છે પછી ભારતમાં દક્ષિણ બિંદુએ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે તો ઇન્દિરા પોઈન્ટ નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થતો નથી મિત્રો યાદ રાખજો સોરી પસાર થાય છે પૂછ્યું છે તો તેમાં આવશે ભૂટાન ભારત નેપાળ ચીન અને પાકિસ્તાનમાંથી પછી કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવેલા આવેલા છે તો ઉત્તર પ્રદેશની સીમા ઉપર અધિકતમ રાજ્યો સાથે સંકળાયેલું છે પછી ભારત ખાલી જગ્યાની વચ્ચે છે તો આઠ આઠ પોઈન્ટ ચાર સાડત્રીસ પોઈન્ટ છ નોર્થ ઉપર નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો અમરકંટક ખાલી જગ્યાથી કરકુ પસાર થતો નથી તો તેમાં સી જવાબ છે ઓડિશાથી નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે સર્વશ્રેષ્ઠ છે તો કાળી માટી સર્વશ્રેષ્ઠ છે પછી ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે તો તેનું નામ છે સોડિયમ ક્લોરાઇડ સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનો સ્ત્રોત છે તો વિટામિન ડી માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે તો હાઇડ્રોક્લોરિક એસિડ પછી લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન જવાબદાર છે તો વિટામિન કે પછી તાજા જન્મેલા બાળકના મન મગજનું વજન કેટલું હોય છે તો ત્રણસો ને પચાસ ગ્રામ નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે લાંબુ જીવે છે તો તેમાં આવે છે આર્કટિક વેહેલ પછી પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે તો એમિહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ પછી રેફ્રિજરેટરમાં કુલંટ રૂપિયા ખાલી જગ્યા ગેસનો ઉપયોગ થાય છે એમોનિયા ગેસનો ઉપયોગ થાય છે પછી જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે રેડિયો કાર્બન ડેટિંગ સી ફોર્ટીન પદ્ધતિ એસિડ વરસાદના મુખ્ય ઘટકો કયો છે તો સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની પ્રમુખની બે હજાર બારની ની ચૂંટણીમાં બરાક ઓબામાને કોણે હરાવ્યા હતા કોને હરાવ્યા હતા તો મીટ રોમની તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી એટલે આ કયા પક્ષના છે આ પ્રશ્ન અત્યારે પૂછાઈ શકે નહીં કારણ કે આ કરંટ અફેરનો ક્વેશ્ચન છે અત્યારનો આ બે હજાર સત્તરનું કરંટ અફેર છે મિત્રો આ હતા જીકેને લગતા આ એમપી ક્વેશ્ચન જે આવનારી પીએસઆઈની એક્ઝામમાં પણ કદાચ આમાંથી એકાદ બે ક્વેશ્ચન રિપીટ થઈ જાય તેથી નજર સામેથી નીકળવા જરૂરી છે આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને ઝાઝા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે